તમારે સવારમાં મંદિરે જવાનો ટાઈમ હોય અને ત્યારે તમારા બહેનોને કહું છું, તમારા સાસુ સસરાને ત્યારે તમારા સેવાની જરૂર હોય, તમારી સેવાની જરૂર હોય, એને ટેકો દઈને બાથરૂમમાં લઈ જવાના હોય અને એની તમારે ટેકાની જરૂર હોય તે દિવસે મંદિરે નહીં આવો તો ચાલશે, પણ સાસુ સસરાને ટેકો આપીને એને બાથરૂમમાં લઈ જાજો. યુવાનોને કહું છું, તમારે પૂજા કરવાનો સમય હોય અને એ સમયે તમારા બાપને ટેકો આપવાનો સમય થાય ને તો પૂજા થોડીક લેટ કરશો ને તો ચાલશે, પણ પહેલાં તમારા બાપને ટેકો આપજો. પેલો ભગવાન તમારા માતા પિતા છે. બીજી વાત ભાલા ભક્તો કહું, આવા ઉત્સવ થાય છે, તમે સંતોને વસ્ત્ર દાન કરો છો, રસોઈ આપો છો, પણ એવા જ લોકો, એવા સ્ત્રી ભક્તો રસોઈ લખાવજો, એવા જ પુરુષ ભક્તો રસોઈ કે ધોતિયા ઓઢાડજો જે તમારા મા બાપની સેવા તમે કરતા હો. બાકી તમારી માને એક હાડીની જરૂર છે અને તમે ત્યાં હાડી ન લઈ જાઓ અને અમને અહીંયા ધોતિયા ઓઢાડો ને, એ ધોતિયા અમને નથી જોતા. પહેલા તમારી માને હાડી લઈ દો અને પછી અમને ધોતિયા ઓઢાડો. અમને ધોતિયા ઓઢાડનારા દુનિયામાં ઘણા છે, તમારી માને હાડી લઈ દેનારા તમે એક જ છો. સંતોની રસોઈ તમે લખાવો છો, બહુ સારી વાત છે, પણ તમારા મમ્મી પપ્પા ઘરે બીમાર છે, એને બિચારાના સિઝનના ફ્રૂટની જરૂર છે, કંઈક સારું શીરો કરીને પોચું પોચું જમવાની ઈચ્છા છે અને તમે તમારા મા બાપની રિક્વાયરમેન્ટ પૂરી નથી કરી શકતા અને આ 500 રૂપિયા રસોઈ લખાવો છો, એવી રસોઈ અમે ખાશું તો અમારા પેટ બગડશે. મહેરબાની કરીને જેને ઘરે મા બાપ ભૂખ્યા રહેતા હોય, જેની ઘરે સાસુ સસરા ભૂખ્યા રહેતા હોય, એવી બેની દીકરીઓ કોઈ દિવસ આવા પ્રસંગમાં રસોઈ ન લખાવે. પહેલાં તમારા સાસુ સસરાને શીરો બનાવીને જમાડો, પહેલાં તમારા મમ્મી પપ્પા માટે જ્યુસ બનાવીની વ્યવસ્થા કરો, પછી સાધુ સંતોને રસોઈ આપજો. અમે ભૂખ્યા નહીં રહીએ, અમે ભીખ માગીને પણ પૂરું કરશું. તમારા મમ્મી પપ્પા ભીખ નહીં માગી શકે. પેલા માવતર તમારો ભગવાન છે, માવતર તમારો ભગવાન છે. આ વાતને ભૂલી નહીં જતા આપણે હિન્દુ સંસ્કૃતિમાં જન્મા છીએ. હા, મને ખબર છે વડીલોની સેવા કરવી થોડી યુવાનોને કષ્ટી તો પડશે, થોડી કષ્ટી તો પડશે, પણ કષ્ટીનું ફળ બહુ મોટું છે. મા બાપનો અંતરનો આશીર્વાદ મળી જશે ને, સાસુ સસરાનો અંતરનો આશીર્વાદ મળી જશે ને, આહા, પુત્રો તમારી ઘરે શ્રવણ જેવા જન્મશે. બાકી એનો આશીર્વાદ નહીં લ્યો ને તો પુત્ર કપાતરો થાય. તમે એ વિચાર રાખીએ છીએ કે અમે ગઢા થાય ત્યારે અમારું ગઢ પણ અમારા દીકરા પાળશે. તમે તમારા મા બાપના નથી પાડ્યા, એ હું તમારું રાખ પાળશે. જૈસી કરની વૈસી ભરની, સુખ દુઃખ હે ક્યા બનકર મોકા. જૈસી કરની વૈસી, સબસે બડી પૂજા હે માત પિતા કી, સેવા કિસ્મત વાલે કો હી મિલતા હે. જન્નત કા દ્વાર ખુલ જાયેગા, જન્નત માને ભગવાનનું ધામ ખુલી જશે. ખાસ કહું છું, મા બાપની સેવા ફરજિયાત કરજો. શેર ચેટ.